માગરોળથી અયોધ્યા જવા માટે 82 રામ ભક્તો રવાના થતા ગોપાલકૃષ્ણ ગૌશાળા ખાતે માનભેર વિદાય કાર્યક્રમ યોજાયો. અયોધ્યા શ્રી રામલલ્લાના દર્શન કરવા દેશભરમાંથી લાખો ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે, ત્યારે માંગરોળ વિસ્તારના 82 જેટલા રામ ભક્તો અયોધ્યા જવા માટે રવાના થતા માંગરોળની ગોપાલકૃષ્ણ ગૌશાળા ખાતે ભાજપ આગેવાનો, ધાર્મિક સામાજિક સંગઠનોના આગેવાનો, નગરશ્રેષ્ઠીઓ અને DYSP કોડિયાતર સાહેબની ઉપસ્થિતિમાં તમામ યાત્રિકોને ખેસ પહેરાવી, મોઢું મીઠું કરાવી, યાત્રાની શુભેચ્છાઓ પાઠવી, માનભેર વિદાય આપવામાં આવી. આ યાત્રિકો માંગરોળથી બસ મારફત વેળાવળ અને વેળાવળથી આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં અયોધ્યા તરફ જવા રવાના થતા જય જય શ્રી રામના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. માંગરોળ પંથકમાંથી રામલલ્લાના માટે અયોધ્યા દર્શન કરવા માટે માંગરોળમાંથી 82 જણા લાભાર્થ જે ધાર્મિક ભક્તો છે તેનો દર્શનનો લાવો આજે લઈ રહ્યા છે. એ માટે અમે સૌ ભાગ્યશાળી છીએ કે આ મોકો અમને મળી રહ્યો છે. અને માંગરોળના સમગ્ર ભાવિ ભક્તો જે રામલલ્લા માટે દર્શન માટે આતુર હતા, જ્યારે ઉદઘાટન થયું ત્યાંથી લોકો રાહ જોઈ રહ્યા હતા, એવી આ અનમોલ પણ એવી આ ધાર્મિક પણ અમને સુખદ અનુભવ આપે છે. અને અમારા માતા પિતા, વડીલો, બાળકો સૌ આનો લાભ લઈ અને દર્શન કરી અને એમની ભવ્યતાનો અનુભવ કરશે એવા દર્શનનો લાભ અમને આજે મળવા જઈ રહ્યો છે. એનો ખૂબ અંતરપૂર્વક અમે સુખદ અનુભવ કરી રહ્યા છે. અને આ ધાર્મિક એક એવો લાભો છે કે જે ભારતમાં અત્યાર સુધી લોકો વર્ષો સુધી લોકો રાહ જોઈ રહ્યા હતા, જે આજે અમને દર્શન અમે કરી રહ્યા છે એનો લાભ અમને આજે. અયોધ્યા માટે દર્શનાર્થીઓ 82 દર્શનાર્થીઓ છે, અને અહીંયાથી વેરાવળ ડેપો સુધી બસમાં ત્યાંથી સ્પેશિયલ આસ્થા ટ્રેનની અંદર અમારે અયોધ્યા દર્શનાળુઓને બધાને દર્શન માટે ત્યાં પહોંચાડવાના છે. જય શ્રી રામ. આરાધ્ય દેવ શ્રી ભગવાન શ્રી રામનું જે મંદિર બન્યું છે અયોધ્યા ખાતે, તેમના દર્શન માટે જૂનાગઢ લોકસભા વિસ્તારમાંથી, માંગરોળમાંથી 82 લોકો એટલે કે 82 દર્શનાર્થીઓ આજરોજ અયોધ્યા ખાતે દર્શન માટે જવાના હોય, અને આ રીતે ગામે ગામથી એટલે કે લોકસભા સીટ વિસ્તારમાંથી એક ટ્રેન જવાની હોય, આસ્થા ટ્રેન વેરાવળ ખાતેથી, જેમાં માંગરોળ ખાતેથી 82 દર્શનાર્થીઓ જવાના હોય, એ બધાને અમે અહીં માનભેર વિદાય આપવા માટે એનું સન્માન કરી અને આજરોજ અમારા જિલ્લાના, તાલુકાના, માંગરોળ સિટીના તેમજ ધાર્મિક સામાજિક કાર્યકર્તાઓ બધા આગેવાનશ્રીઓ દ્વારા માનભેર આજરોજ 82 દર્શનાર્થીઓને અમે વિદાય આપી રહ્યા છીએ. આ પ્રસંગે શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા ખાતે એકત્ર થઈ અને બધાને મેં વિદાય આપેલ છે. જય જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ.